આજે સાંજે 5 વાગ્યા સુધી વહીવટીતંત્ર પાસે મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરમાં આજે કોરોનાના 3 નવા કેસ નોંધાયા છે, જેમાં ગાંધીનગર શહેરમાં સેક્ટર 7B માં 1, સેક્ટર 7C માં 1 અને સેક્ટર 4 એમાં 1 કેસ નોંધાયા છે. આ સાથે જ ગાંધીનગર શહેરમાં કોરોનાના કેસનો આંકડો 87 પર પહોંચ્યો છે. ગાંધીનગરમાં કોરોનાના કેસો અટકવાનું નામ લઈ રહ્યો નથી. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે 4 કેસ મળી આવ્યા છે, જેમાં ગાંધીનગર તાલુકાના સાદરા ગામમાં 3 કેસ અને કલોલમાં 1 કેસ મળી આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર રૂપાલ, વાવોલ, કોલવડા, કુડાસણ, રાયસણ, રાંદેસણ, માણસા, કલોલ, દહેગામ જે અમદાવાદની અવરજવર સાથે સંકળાયેલા છે, ત્યાં દરરોજ કોરોનાના નવા કેસો મળી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે કુડાસણમાં સિટી પ્લસ પાસે આવેલ એક ફ્લેટમાં પણ કોરોનાનો દર્દી મળી આવ્યો હતો. ગાંધીનગર અમને અમદાવાદ ટ્વિન સિટી હોવાના કારણે શહેરમાં દરરોજ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ મળતી માહિતી મુજબ આજે સેક્ટર 7B માં રહેતી 38 વર્ષની મહિલા, સેક્ટર 7C માં રહેતી 40 વર્ષની મહિલા અને સેક્ટર 4A માં રહેતી 34 વર્ષની મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલ 114 જેટલા લોકોને મહાનગરપાલિકા દ્વારા ફેસિલિટી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના આરોગ્યની તપાસણી કરી દેખરેખ રાખવામાં આવી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં લોકલ કોરોના કેસોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને મોટાભાગે અમદાવાદ ફરજ બજાવતા અને ગાંધીનગરમાં રહેતા આરોગ્ય કર્મીઓ કોરોનાના ચેપની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાના ચેપ લાગવાનો ડર હોવા છતાં આ આરોગ્ય કર્મીઓ સતત ફરજ બજાવી રહ્યા છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે. ગાંધીનગર સિવિલમાં પણ 7 જેટલા આરોગ્ય કર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેથી આ પરિસ્થિતિમાં આરોગ્ય સાથે સંકળાયેલા ડોક્ટર, નર્સ જેવા આરોગ્ય કર્મીઓએ પોતાને ચેપ ના લાગે તે માટે ખાસ કાળજી લેવાની જરૂર છે. વહીવટીતંત્ર પાસેથી મળતી માહિતી મુજબ હાલ 30 જેટલા આરોગ્ય સેવા સાથે સંકળાયેલા આરોગ્ય કર્મીઓ જે અમદાવાદ કે ગાંધીનગરમાં હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે, તે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રિતેશ દવેએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી ખાસ માહિતી આપી હતી. આજે કુલ 3 કેસો મળ્યા છે, જેમાંથી 2 છે એ મેડિકલ કર્મી છે, એક અમદાવાદમાં ફરજ બજાવે છે અને એક ગાંધીનગરમાં છે. આજે સેક્ટર 4A પછી સેક્ટર 7B અને 7D માંથી ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં 114 લોકોને અત્યારે મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા છે અને હોમ ક્વોરન્ટાઇનમાં 150થી વધારે લોકોને અત્યારે રાખવામાં આવેલા છે. મહાનગરપાલિકા દ્વારા જેવો કેસ મળે એટલે તાત્કાલિક 1 કલાકમાં એમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે અને કેસમાં મતલબ જે ઇન્ફેક્શન લાગેલું છે શા કારણે લાગવામાં આવેલું છે એની શોધ કરવામાં આવે છે. ત્યાર પછી એના સંપર્કમાં આવેલા તમામને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં લાવી અને અલગ કરવામાં આવે છે. લોકોની ઇમ્યુનિટી વધે એટલા માટે થઈ અને સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં હોમિયોપેથીની આર્સેનિકમ આલ્બમ નામની દવા અને ઉકાળા દવાનું વિતરણ અગાઉ થઈ ગયું છે અને ઉકાળાનું વિતરણ હાલ તબક્કાવાર ચાલી રહ્યું છે. લોકોને પણ આપના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે આપને ત્યાં ઉકાળાનું વિતરણ થઈ રહ્યું છે સવારના સમયમાં, તો એમનો બહોળા પ્રમાણમાં લાભ લો. ઉકાળો ખૂબ સારો છે અને 7 દિવસ સતત ઉકાળો પીવાથી આપની રોગપ્રતિકારક શક્તિ પણ ખાસી એવી વધી જશે. મહાનગરપાલિકા ગાંધીનગર અને અમદાવાદ આપણે સૌ જાણીએ છીએ એવી રીતે ટ્વિન સિટી છે, એટલા માટે મોટા ભાગના લોકો જે અમદાવાદમાં ફરજ બજાવે છે અને ગાંધીનગરમાં રહે છે એ લોકોને મેડિકલ સાથે સંકળાયેલા લોકો હોય છે, સ્ટાફ નર્સ હોય છે, ડોક્ટર્સ હોય છે, અન્ય મેડિકલ કર્મચારી હોય છે, એ લોકો ગાંધીનગરમાં રહેતા હોવાને કારણે ગાંધીનગરમાં પણ એમના કેસનો વધારો થઈ રહ્યો છે. હાલ લગભગ 40% જેટલા કેસો આ રીતે મેડિકલ કર્મચારીઓના છે. કુલ 30 જેટલા કર્મીઓ છે, ટેન્ટેટિવલી એ રીતનો અંદાજ છે કે 30 જેટલા કર્મચારીઓ પોઝિટિવ પામેલા છે.